નર્મદા જિલ્લામાં પોલીસ દ્વારા લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે, જેને પગલે રાજપીપળા સફેદ ટાવર વિસ્તાર પોલીસે સઘન ચેકિંગ અભિયાન હાથ ધરી બિનજરૂરી કામ વગર રખડવા માટે નીકળેલા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં કલેક્ટર દ્વારા પાસ ધરાવતા વ્યક્તિઓને પણ એક બાઇક પર બેસી બે સવારી કરવા માટે પ્રતિબંધ ફરમાવ્યો છે, જેના ભાગરૂપે રાજપીપળા ખાતે પોલીસે ખાસ ચેકિંગ અભિયાન હાથ ધરી જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કલેક્ટર શ્રી નર્મદા નાવોનું જાહેરનામું છે કે દ્વિચક્રી વાહન ઉપર એકથી બીજા વ્યક્તિ મુસાફરી કરવી નહીં, જે સંદર્ભે આજે તપાસ ચાલુ છે, ચેકિંગ કરીએ છીએ. અને ગામડાના લોકો જેઓને ખબર નથી તેઓ અચાનક આવી ગયા છે, તો તેઓને તે સંદર્ભે સમજ કરી અને સ્થળ દંડની પાવતી આપીએ છીએ. આરસી બુક લાયસન્સ ન હોય તો અને તેઓને સમજ કરીએ છીએ કે હવે પછી તમે ક્યારે પણ આ રીતે ડબલ સવારી મુસાફરી કરવી નહીં. અને જે સ્થાનિક લોકો છે જેઓને ખબર છે તેઓના વિરુદ્ધમાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવે છે. અને તમામ નાગરિકોને અપીલ પણ કરીએ છીએ અને તેઓને સમજ કરીએ છીએ કે ભાઈ જાહેરનામાનો ભંગ કરી કોઈએ મુસાફરી કરવી નહીં. અને ક્વોરન્ટાઇનના કારણે, કોરોનાના કારણે જે શટડાઉનનો સખતમાં સખત અમલ કરવા માટેની તજવીજ ચાલુ છે, મહેરબાન એસપી સાહેબશ્રી તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી તથા અમારા પીઆઈ સાહેબશ્રીની સૂચના મુજબ તમામ પોઈન્ટો ઉપર આ રીતે સખતમાં સખત કાર્યવાહી કરવા માટે નોંધ રાખેલ છે. ખાસ કરીને સર શું અપીલ કરશો લોકોને? લોકોને અમે એ જ અપીલ કરીએ છીએ કે કોરોના વાયરસના સામે આપણે જાતે લડવાનું છે અને આપણે જાતે લડી અને તેને રોકવાનો છે, જેથી તમામે પોતાના ઘરથી બહાર કોઈ પણ કામ વગર બહાર નીકળવું નહીં. કોઈ ઇમરજન્સી અથવા ન છૂટકે બહાર નીકળવાનું હોય તો જ બહાર નીકળવાનું, બાકી પોતાના ઘરોમાં સેફ રહેવા માટેની અપીલ કરીએ છીએ તમામ લોકોને. લોકડાઉન, હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે, એ સંબંધે કલેક્ટર દ્વારા એક કાલે જાહેરાત કરવામાં આવી હતી કે ટુ વ્હીલ પર એકથી વધુ બેસી જશે તેનો ગુનો બનશે. એ સંબંધે આજે રાતથી પણ સફેદ ટાવરે પોલીસને સતત કાર્યવાહી કરી રહી છે અને જે એને ટુ વ્હીલની ઉપર એકથી વધુ બેસીને આવે છે એમને ડિટેન કરે છે અને એમાં ફાળે છે. ઇઝ ન્યૂઝ ગુજરાત, આરિફ કુરેશી, નર્મદા.